આગળ વાત કરીએ તો સિદ્ધપુરના કાકોશી પંથકમાં ક્રિકેટર રાશિકો પાટે નવીન કોચિંગ એકેડમીનો આજથી પ્રારંભ કરાયો છે, જેમાં અનુભવી કોચ વિરલભાઈ તથા સોહેબભાઈની આગેવાનીમાં ક્રિકેટ ઉત્સાહિક ખેલાડીઓને કોચિંગ અંગેનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે. આ પ્રસંગે સિદ્ધપુર શહેર અને કાકોશી તાલુકાના આગેવાનો તેમજ ક્રિકેટ પ્રેમીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સિદ્ધપુર ખાતે આવેલા LS હાઈસ્કૂલ ખાતે પણ કોચિંગ એકેડમી દ્વારા આવતીકાલે 5 દીકરીઓ નેશનલ રમવા માટે જાય છે. કાકોશી હાઈસ્કૂલ ગ્રાઉન્ડ પર ક્રિકેટ એકેડમી શરૂ થઈ છે તે બદલ હું શુભેચ્છા પાઠવું છું અને નવા નવા વિદ્યાર્થીઓ જે નવી પ્રતિભાઓ છે એ ક્રિકેટમાં ખૂબ આગળ સુધી વધે અને આપણા વિસ્તારનું, તાલુકાનું, જિલ્લાનું નામ રોશન કરે એવી મારી હૃદયપૂર્વક અભ્યર્થના છે. અને બીજા મિત્રો બી આપણી સાથે આજે આવ્યા છે એ બધાનો હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. સિદ્ધપુર શહેરમાં LS હાઈસ્કૂલ ગ્રાઉન્ડમાં LS ક્રિકેટ કોચ તરીકે ભાઈ આપણે વિરલ ભોઈ ત્યાં અમારે ત્યાં એકેડમી ચલાવે છે. એમાંથી 5 છોકરીઓ શ્રદ્ધા, રિયા, ધરતી, નીલમ અને ગીતા એ નેશનલ કક્ષાએ સિલેક્ટ થઈ છે અને એ નેશનલ રમવા આવતીકાલે જઈ રહી છે. એ જ પ્રકારનું કોચિંગનું અહીંયા કાકોશી વિસ્તારની દીકરીઓ અને દીકરાઓ માટે અહીંયા કાકોશી સૈયદ સાહેબ કોલેજ, સૈયદ સાહેબની કોલેજ છે, એમના ગ્રાઉન્ડમાં અહીંયા કોચિંગ આથી સ્ટાર્ટ કરેલ છે. એમાં વિરલભાઈ અને સોહેબભાઈ અહીંયા કોચ તરીકે સેવા આપશે. અહીંયા 2 સેશનમાં એ લોકો શીખવાડશે દીકરા દીકરીઓને. આ વિસ્તારની દીકરીઓને છેક સિદ્ધપુર સુધી નહીં આવવું પડે એના માટે કાકોશી સ્કૂલે એમનું ગ્રાઉન્ડ એમને અહીંયા કોચિંગ માટે આપ્યું છે. છેલ્લા 4-1 મહિનાથી LS એકેડમીમાં વિરલભાઈ ભોઈ સર કોચના હાથ હેઠળ અમે કોચિંગ લઈ રહ્યા છીએ, તે બદલ તેનું ફળ આજે મળી આવ્યું છે. ગઈકાલે અમે 5 છોકરીઓ નેશનલ રમવા જઈ રહી છે, તેમાં એ 5-5 છોકરીઓ છેલ્લા 4-1 મહિનાથી LS એકેડમીમાં વિરલભાઈ કોચના હાથ હેઠળ પ્રેક્ટિસ કરી રહી છે, તેનું ફળ મળ્યું છે અને એ અમારા માટે બહુ ગૌરવની વાત છે. અમારા ગામ માટે, સિદ્ધપુર એકેડમી માટે અને આજે જે એકેડમી અહીંયા કાકોશીમાં ચાલુ કરી રહી છે તેના માટે પણ એક ગૌરવની વાત છે.